સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. પોતાને થયેલી 3 મહિનાની કેદની સજાનો આદેશ કોર્ટ દ્વારા સ્થગિત રખાયો હોવાનો ડીસાના ધારાસભ્યનો દાવો. જોકે સજાના અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ધારાસભ્યએ વોટ્સએપ કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે ભેમાભાઈ ચૌધરીએ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરતા ખળભળાટ. દારૂના દંગલ અને પેટાચૂંટણીના માહોલ વચ્ચે આક્રમક બની ગયેલી થરાદ પોલીસે ફરી બોલાવ્યો સપાટો. ખોડા બોર્ડર ઉપરથી 29 લાખનો દારૂ ભરેલા ટ્રેલર સહિત 40 લાખનો મુદ્દામાલ ઝડપી લેવાતા બુટલેગરોની હુંઘ હરામ. પાલનપુરમાં વર્તમાન રેલવે પુલને ઊંચો ઉપાડવાની કાર્યવાહીના પ્રારંભ પૂર્વે જ માનસરોવર ફાટક ઉપરના ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવા આવતીકાલથી હાથ ધરાશે આક્રમક દબાણ હટાવ ઝુંબેશ. પાલિકાની ટીમે માનસરોવર ફાટક આજુબાજુના દબાણોનું સર્વે કરતા સ્થાનિક રહીશોમાં ફફડાટ. પાલનપુરની આઈટીઆઈ કોલેજમાં આગ લાગી હોવાના અહેવાલોથી દહેશતના માહોલ વચ્ચે મચી દોડધામ. જોકે તંત્રની સક્રિયતા ચકાસવા પોલીસ દ્વારા આગ હોનારતની મોકડ્રીલ કવાયત હાથ ધરાઈ હોવાની સ્પષ્ટતા બાદ નગરજનોને હાશકારો. હવે જોઈએ સમાચાર વિગતવાર. ડીસા નગરપાલિકા કચેરીમાં તોડફોડ કરી સરકારી કામમાં અવરોધ સર્જવાના 25 વર્ષ જૂના કેસમાં નામદાર ડીસા કોર્ટે ગત ગુરુવારે ડીસાના વર્તમાન ધારાસભ્યને દોષી ઠેરવી 3 મહિનાની કેદ અને 500 રૂપિયાના દંડની સજા ફટકારી હોવાના અહેવાલોથી મચેલા ખળભળાટ વચ્ચે આજે ધારાસભ્યએ પોતાની આ સજા કોર્ટ દ્વારા સ્થગિત કરાઈ હોવાનો ખુલાસો કર્યો હતો. બીજી બાજુ ગુરુવારે કોર્ટના ચુકાદાની વિગતો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા ભડકેલા ધારાસભ્યએ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ડીસાના ભેમાભાઈ ચૌધરીને વોટ્સએપ કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ડીસા ઉત્તર પોલીસ મથકમાં લેખિત રજૂઆત થતાં ચકચાર મચી ગઈ છે. ડીસા નગરપાલિકામાં 1993ના વર્ષે પ્રકાશભાઈ ભરતિયાના પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન તત્કાલીન પાલિકા સદસ્ય શશિકાંત પંડ્યાએ પાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર ગંગારામભાઈ સોલંકી તથા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સાથે બોલાચાલી કરી ઓફિસમાં સુલે શાંતિનો ભંગ કરી કર્મચારીઓની ફરજમાં અવરોધ ઊભી કરી ફાઇલોની તોડફોડ કરી પુરાવાનો નાશ કરવાની કોશિશ કરી હતી. આ મામલે જે તે વખતે ડીસાના વર્તમાન ધારાસભ્ય શશિકાંત પંડ્યા સામે ભારતીય ફોજદારી ધારાની કલમ 327, 470, 186 અને 504 મુજબ ગુનો દાખલ થયો હતો. દરમિયાન આ ક્રિમિનલ કેસ ગત ગુરુવારે ડીસાના વિદ્વાન ન્યાયાધીશ MD બ્રહ્મભટ્ટની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે સરકારી વકીલ IR આલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કલમ 186ના ગુનામાં ડીસાના વર્તમાન ધારાસભ્ય શશિકાંત પંડ્યાને દોષી ઠેરવી તેમને 3 મહિનાની કેદ અને 500 રૂપિયાના દંડની સજા ફટકારી હોવાના અહેવાલો વહેતા થયા હતા. આ કેસમાં નામદાર કોર્ટે કોઈ સહેસરમ રાખ્યા વગર ધારાસભ્ય જેવા જવાબદાર પદાધિકારીને પણ કાયદાનું ભાન કરાવતો ચુકાદો આપતા ખળભળાટ મચી ગયો હતો. જોકે આ મામલે ધારાસભ્ય શશિકાંત પંડ્યાએ આજે ડીસા ખાતે પત્રકાર પરિષદ બોલાવી નામદાર કોર્ટે પોતાને કરેલી સજાનો આદેશ સ્થગિત કર્યો હોવાનો દાવો કર્યો હતો. જોકે કાયદાના અર્થઘટન મુજબ 3 માસ કે તેથી ઓછી સજા થયેલ હોય તો નામદાર જજ તેમને જામીન આપી ઉપલી કોર્ટમાં જવા માટેનો સમય આપી શકે છે. મને યાદ છે આ બનાવ છે લગભગ અંદાજે 27 થી 29 વર્ષ પહેલાનો બનાવ છે. ગટર અને પીવાનું પાણીની પાઇપલાઇન લીકેજ થઈ ગયેલી, ગટર અને પીવાનું પાણી મિક્સ થઈ ગયેલું. વિસ્તારના લોકોએ રજૂઆત કરી મને, હું નગરપાલિકાના ચૂંટાયેલા જાગૃત સદસ્ય તરીકે ગયો અને મેં ચીફ ઓફિસરની શ્રીની ચેમ્બરમાં જે તે સમયે રજૂઆત કરી કે ભાઈ આ પીવાનું પાણી અને બંને થઈ ગયું છે અને તાત્કાલિક અસરથી અલગ કરો અને લોકોના પ્રશ્નો છે, લોકોને આરોગ્યને લગતા પ્રશ્નો છે અને આના કારણે કોઈ મહાબીમારી આવી જશે, કશું થશે તો જવાબદારી નગરપાલિકા છે, પ્રજા દ્વારા ચાલતી સંસ્થા છે, એમની રહે છે. માટે તાત્કાલિક અમારી અરજી લો અને અરજીને તમે રિશ્યુ કોપી કરીને મને પરત આપો. એ વખતે કોઈ મારી અરજીને ધ્યાનમાં ન લેવામાં આવી અને ત્યારબાદ મેં એમને રજૂઆત કરી કે ભાઈ હું આ પ્રજાના પ્રશ્નો માટે હું આવ્યો છું રજૂઆત કરવા માટે. અને એ વખતે ભારતીય જનતા પાર્ટીના ફક્ત ચૂંટાયેલા 3 સદસ્યો હતા અને એ સમયે મને યાદ છે કે જનરલ બોર્ડ રહેતું તો હું ડીસાનગરની પ્રજાને આહ્વાન કરતો કે આવો, આ નગરમાં નગરપાલિકા લોકો દ્વારા ચાલતી સંસ્થા છે અને તમે તમારા પ્રશ્નોને ઉજાગર કરો કે ચૂંટાયેલા સદસ્યો કઈ રીતે કેવી રીતે રજૂઆત કરે છે. માટે આ પ્રકારનો હું
જે જાગૃતિનું અભિયાન છેડ્યું હતું મેં લોકોના પ્રશ્નો માટે, જે અમારું અભિયાન હતું એમાં ઘણા લોકોને ગમતું ન હતું અને મેં રજૂઆત કરી, એ રજૂઆત પણ લોકોને ન ગમી. એ વખતે બધા સાથે મળી જે તે લોકોના શાસકો જે તે સમયના, અને એ ત્યારનો કેસ સરકારમાં ફરિયાદ કરી કે આ સરકારી કામમાં રૂકાવટ કરે છે એ બેઝ ઉપર, અને મારા ઉપર ફરિયાદ દાખલ થઈ. જે તે સમયે ફરિયાદ દાખલ થઈ ત્યારબાદ કોર્ટમાં અવારનવાર એની તારીખો પડી. કોર્ટમાં તારીખો પડ્યા બાદ જે કોર્ટમાં કહેવું જોઈએ એ પ્રમાણે રેકર્ડ ઉપર એવું કશું જ આવ્યું નથી કે હું ગુનેગાર હોઉં, પરંતુ જે તે વખતે એફઆઈઆર ફાટી એમાં 504 આઈપીસી 504 477 327 186નો ઉમેરો કરવામાં આવ્યો હતો એફઆઈઆરમાં, અને એ ત્યારબાદ કોર્ટમાં છેલ્લે લાસ્ટ ફાયરિંગ હિયરિંગ થયું અને ફાઇનલ હિયરિંગ થયું. એ ફાઇનલ હિયરિંગમાં આ ત્રણ સેક્શનો કાઢી નાખવામાં આવી, 504 477 અને 327 એમાંથી મને દોષમુક્ત કરવામાં આવ્યો, અને 186નો પ્રશ્ન રહ્યો. 186માં મને ન્યાયતંત્ર ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે. ન્યાયતંત્રને મારા વકીલ દ્વારા માન્ય જજશ્રીને રજૂઆત કરવામાં આવી કે આ પ્રકારનું જે સેક્શન 186માં જે 3 માસની સજા કે 400 રૂપિયા દંડ કહે છે, અમારે એપિલેટમાં જવાનો અમારો અધિકાર છે અને અમને એપિલેટમાં આના માટે અમારે જવું જોઈએ, તો આપ આને સ્થગિત કરો. તો માન્ય મેજિસ્ટ્રેટ સાહેબે એ 186ને તાત્કાલિક અસરથી અડધી જ મિનિટમાં એ સ્થગિત કરી છે. દરમિયાન ડીસા નગરપાલિકા કચેરીમાં બખેડો કરી સરકારી ફાઇલોની તોડફોડ કરવાના 25 વર્ષ જૂના કેસમાં ડીસાના ધારાસભ્ય શશિકાંત પંડ્યાને 3 મહિનાની સાદી કેદ અને 500 રૂપિયાના દંડની સજા થઈ હોવાના અહેવાલો ગુરુવારે બપોર બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જતા ચકચાર મચી હતી અને આ મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. જો કે હવે આ અહેવાલો વાયરલ થવાના પ્રકરણમાં પણ નવો ફણકો ફૂટ્યો છે. આ અહેવાલોને આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા ડીસાના ભેમાભાઈ ચૌધરીએ વાયરલ કર્યા હોવાની શંકાના પગલે ધારાસભ્યએ ગુરુવારે ભેમાભાઈ ચૌધરીને વારંવાર વોટ્સએપ કોલ કર્યા બાદ આજે સવારે ફરી વોટ્સએપ કોલ કરી મર્ડર કરી દેવાની ધમકી આપી હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે ભેમાભાઈ ચૌધરીએ આ મામલે આજે ડીસા ઉત્તર પોલીસ મથકમાં લેખિત જાણ કરતા આ પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે અને ફરી આ મામલો ગરમાયો છે. આ પ્રકરણમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણીને મર્ડરની ધમકી પણ ચર્ચાની એરણે ચડી છે. ગઈકાલે ડીસાની નામદાર કોર્ટે ડીસાના ધારાસભ્યશ્રીને 3 માસની કેદ અને 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવેલો તે વિષયને સોશિયલ મીડિયાની અંદર પ્રસારિત થયેલું, તે વિષયને મેં પણ સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરેલો, તે વિષયને લઈને શશિકાંતભાઈ પંડ્યા દ્વારા વિડીયો કોલ દ્વારા મને પણ એક ધમકી આપવામાં આવેલી, પરંતુ આજે સવારે ફરીથી મીડિયા માધ્યમની અંદર આ પ્રસારિત થયેલો તે વિષયને લઈને મને વિડીયો કોલ દ્વારા જાનથી મારી નાખવાની, મર્ડર કરવાની ધમકી આપી છે, અભદ્ર ભાષાની અંદર પણ વાત કરી છે. તે વિષયને લઈને આજે ઉત્તર ડીસા પોલીસ સ્ટેશનની અંદર મેં લિખિતમાં મારી ફરિયાદ આપી છે અને માનનીય બનાસકાંઠા એસપી સાહેબને અને માનનીય કલેક્ટર સાહેબને પણ મેં વોટ્સઅપના માધ્યમથી સમયના અભાવે મેં મોકલી આપી છે. કારણ કે મારો 12 અને 13 ગુજરાતના આમ આદમી પાર્ટીના પદાધિકારીનો તાલીમ શિબિર હોવાથી સમયનો અભાવ હોવાથી હું ત્યાંથી લિખિતમાં ફરિયાદ આપી અને નીકળી ગયેલો છું, પરંતુ ધારાસભ્ય શ્રી દ્વારા આ પ્રકારની અભદ્ર ભાષામાં અને જાનથી મારી નાખવાની ધમકી આપવી તે જ એમની ઉશ્કેરાટ બતાવે છે અને ભારતીય જનતા પાર્ટીની અંદર ગુજરાતની અંદર આ પ્રકારની ધમકીઓ ખૂબ ફાલી ફાલી છે, પરંતુ અમે તે આ ધમકીઓથી ડરવાવાળા નથી, પરંતુ લિખિતમાં આ અત્યારે ફરિયાદ આપી છે અને આ તારીમ શિબિર પૂરો થયાથી અને એની આગળની કાર્યવાહી માટે અને લિખિતમાં મારી ફરિયાદ લેવાય તે માટે પણ મજબૂત રજૂઆત કરી અને કડકમાં કડક કાર્યવાહી થાય તે માટે રજૂઆત કરી છે. સજાના આદેશના અહેવાલો વાયરલ કરવાના મામલે ધારાસભ્યએ મર્ડર કરી દેવાની ધમકી આપી હોવાની આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષની લેખિત રજૂઆતથી કડપડાટ મચ્યો છે. ત્યારે હવે આ પ્રકરણની પોલીસ તપાસ દરમિયાન કેવી વિગતો બહાર આવે છે તે જોવું રહ્યું. ભારત દેશને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પ્રધાનમંત્રીએ છેડેલી ઝુંબેશના ભાગરૂપે ડીસા નગરપાલિકા દ્વારા પણ નગરજનોમાં પ્લાસ્ટિક અંગે જાગૃતિ કેળવવાના આશયથી આજે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું હતું. ડીસાનગરમાં પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે જનજાગૃતિ કેળવવાના આશયથી યોજાયેલી આ જનજાગૃતિ રેલી ડીસાનગરપાલિકા કચેરીથી પ્રારંભાઈ શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. આ રેલી દરમિયાન પ્લાસ્ટિકથી થતા નુકસાન ઉપર પ્રકાશ પાડી શહેરમાં ધંધો રોજગાર કરતા લોકોને પણ પ્લાસ્ટિક ન વાપરવા અપીલ કરાઈ હતી. આ રેલી દરમિયાન પાલિકાની ટીમે નાસ્તાની લારીઓ ઉપર સ્વચ્છતા જાળવવા તાકીદ કરી જે નાસ્તાની લારીવાળા નિયમોનું પાલન ન કરતા હોય તેમની સામે દંડકીય કાર્યવાહી પણ કરી હતી.
સ્વચ્છતા જ સેવા સરકારશ્રીનો જે કાર્યક્રમ છે 27 ઓક્ટોબર સુધી, એના ભાગરૂપે નગરપાલિકા દ્વારા આજે નગરપાલિકાના દબાણ શાખાના અને સેનિટેશન વિભાગના કર્મચારીઓ, નગરપાલિકાના માનનીય પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, સભ્યશ્રીઓ સાથે એક ઝુંબેશ આજે નગરપાલિકા કચેરીથી ફુવારા સુધી કરેલી. એમાં પ્લાસ્ટિક રાખતા વેપારીઓને સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. અખાદ્ય વસ્તુનો જથ્થો રાખતા વેપારીઓ સામે પણ નગરપાલિકાએ ચેતવણીના સુર ઉચ્ચાર્યા હતા. એ સાથે દબાણના પ્રશ્નો માટે વેપારીઓને વિધિવત સૂચના આપવામાં આવી હતી અને જે વેપારીઓ પોતાનો માલ સામાન બહાર રાખતા હતા એમને સૂચના આપી અને પાર્કિંગની વ્યવસ્થા સુચારુરૂપથી જળવાય એ માટેના સૂચનો કરેલ છે અને દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલ છે. અને આ પ્રક્રિયા હવે સતત ચાલુ રહેશે. નગરપાલિકા સતત આ રીતે મોનિટરિંગ રાખી અને નગરમાં ટ્રાફિક વ્યવસ્થા વ્યવસ્થિત રીતે જળવાય અને નગર ડીસાનગર સ્વચ્છ થાય અને ગંદકી મુક્ત ડીસાનું નિર્માણ થાય એ માટે નગરપાલિકા કટિબદ્ધ છે. એસબીઆઈ બેંકનું જે ટ્રાફિકનું ભારણ છે એ વધારે છે. એસબીઆઈ બેંકમાં કોઈ પાર્કિંગની વ્યવસ્થા નથી, તો એસબીઆઈ બેંકમાં જનારા કસ્ટમર તેમજ એસબીઆઈ બેંકનો સ્ટાફ પોતાના તમામ વાહનો રોડ પર પાર્કિંગ કરતા હતા, જેના લીધે દબાણના પ્રશ્નો સર્જાતા હતા. માટે બેંક મેનેજરને આજે રૂબરૂ બોલાવી અને એમને સમજૂત કરેલા છે અને એમના જે પાર્કિંગ છે એ એમના પ્રિમાઇસીસની અંદર રાખી અને પાર્કિંગમાં સહયોગ આપવા માટે એમને સમજૂત કરવામાં આવેલા છે. અને જો એમની આ પદ્ધતિ ચાલુ રહેશે અને જો નગરપાલિકા સૂચનાનું પાલન એસબીઆઈ દ્વારા કરવામાં નહીં આવે તો આગળના સમયમાં બેંક માટે નગરપાલિકા દંડનીય કાર્યવાહી કરશે. વડગામ તાલુકાના મહેમદપુર ગામે દુકાનદાર ઉપર હુમલો કરી માથાના ભાગે પાઇપ ફટકારી ઇજાઓ કરનાર ગામના જ 4 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ છે. મહેમદપુર ગામના જયંતિભાઈ ભીખાભાઈ પ્રજાપતિ તેમના કાકા કાંજીભાઈ પ્રજાપતિ સાથે ગામના વિશ્વકર્મા મંદિર સામે કરિયાણાની દુકાન ચલાવે છે. જો કે ગત 8 ઓક્ટોબરે રાત્રે જયંતિભાઈ ગરબા જોઈ દુકાને સુવા ગયા હતા ત્યારે દુકાન આગળ ઉભેલા કિરણ ઠાકોર, ધવલ ઠાકોર, જયેશ ઠાકોર સહિત 4 શખ્સોએ અગમ્ય કારણોસર હુમલો કરી ગળદાપાટુનો માર મારી માથાના ભાગે પાઇપ ફટકારી જયંતિભાઈને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આ હુમલા દરમિયાન તેમના કાકા આવી જતા હુમલાખોરો તેમની ઉપર પણ પથ્થરો ફેંકી ફરાર થઈ ગયા હતા. બાદમાં ઇજાગ્રસ્ત જયંતિભાઈને વડગામના સરકારી દવાખાને સારવાર અર્થે ખસેડી ચારે હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન આ ઘટનાના પ્રજાપતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હોય સમાજના આગેવાનોએ ન્યાય માટે વડગામ પોલીસ મથકે દોડી જઈ હુમલાખોરો સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી. વડગામ પોલીસે પણ આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી કરવાની હૈયાધારણા આપતા સમાજના આગેવાનોએ સંતોષ વ્યક્ત કર્યો હતો. રાજસ્થાનની એક યુવતી 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદથી પોતાના કહેવાતા પતિના સકંજામાંથી છૂટી ધાનેરા પહોંચી હતી. ધાનેરા તાલુકાના કુંવારલા ગામે છેલ્લા 1.5 મહિનાથી દશરથ દરજી નામના યુવક સાથે રહેતી યુવતીએ ગત બુધવારે રાત્રે 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરી મદદ માગી હતી. મુરાયસ્થાનના જાલોર જિલ્લાની જૂની વાલી ગામની 20 વર્ષીય નીરુબેન દરજીએ બુધવારે રાત્રે 9 કલાકે 181 હેલ્પલાઇનને કોલ કરી પોતાને દશરથ દરજી હેરાન કરતો હોવાની અને તેણીને ધાનેરા તાલુકાના મલોત્રા ગામમાં ગોંધી રખાઈ હોવાની ચોંકાવનારી રજૂઆત કરતા 181 હેલ્પલાઇનની ટીમે ધાનેરા પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસે શોધખોળ હાથ ધરી ગુરુવારે વહેલી સવારે ધાનેરા શહેરમાંથી આ યુવતીને શોધી કાઢી પોલીસ મથકે લાવી પૂછપરછ કરી હતી. જોકે પૂછપરછ કરતા યુવતીએ પિયર જવાની ઈચ્છા વ્યક્ત કરતા ધાનેરા પોલીસે યુવતીના પરિવારજનોનો સંપર્ક કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં યુવતીએ દશરથ દરજી સાથે લગ્ન કર્યા હોવાની હકીકત સામે આવી છે. જોકે આ યુવતીએ સગા કાકાએ જ તેણીને ધાનેરા તાલુકાના માલોત્રા ગામના દશરથ દરજી સાથે તેણીની મરજી વિરુદ્ધ રાખી હોવાના આક્ષેપો કરતા ધાનેરા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને વાસ્તવ મીઠો કોને ખાધો કે બેટ ના ઘરે બી મેં તો બેટ ની સૂટ ચાલે તો હું તોય બેટી ઘરમાં ખાવા નહીં દીધું ની મેં માખી દુકાન તો તાર મમ્મી કેમ નહીં આવી મારી મમ્મી બીમાર હે હું આવી પણ કે માર પાડો મમ્મી બીમાર હે પપ્પા ની ને ભાઈ લેનો હે બેનો હાવરે જાય બા કમાવા વાળો માગરે કોઈ નહીં કયા નંબર ઉપર ફોન કર્યો તમે રાત્રે 181 ક્યાંથી નંબર મળ્યો એ નંબર ઉપર ફોન કરવાનું કારણ શું વાત કરી ફોન ઉપર પછી તમે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું.
દારૂના દંગલ અને પેટાચૂંટણીના માહોલ વચ્ચે આક્રમક બની ગયેલી થરાદ પોલીસે ફરી બોલાવ્યો સપાટો. ખોડા બોર્ડર ઉપરથી 29 લાખનો દારૂ ભરેલા ટ્રેલર સહિત 39 લાખનો મુદ્દામાલ ઝડપી લેવાતા બુટલેગરોની હુંઘ હરામ. પાલનપુરમાં વર્તમાન રેલવે પુલને ઊંચો ઉપાડવાની કાર્યવાહીના પ્રારંભ પૂર્વે જ માનસરોવર ફાટક ઉપરના ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવા આવતીકાલથી હાથ ધરાશે આક્રમક દબાણ હટાવ ઝુંબેશ. પાલિકાની ટીમે માનસરોવર ફાટક આજુબાજુના દબાણોનું સર્વે કરતા સ્થાનિક રહીશોમાં ફફડાટ. પાલનપુરની આઈટીઆઈ કોલેજમાં આગ લાગી હોવાના અહેવાલોથી દહેશતના માહોલ વચ્ચે મચી દોડધામ. જોકે તંત્રની સક્રિયતા ચકાસવા પોલીસ દ્વારા આગ હોનારતની મોકડ્રીલ કવાયત હાથ ધરાઈ હોવાની સ્પષ્ટતા બાદ નગરજનોને હાશકારો. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાડના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા તને, હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. તમારું પિક્ચર પોસ્ટકાર્ડ આવ્યું છે. આ તો કિશન શર્માજી નું ઘર છે, પણ આ તો ખૂબ જ જૂનું લાગે છે. સાધારણ સપ્લાયર્સ પર ભરોસો કરીને મેં ઘણી મોટી ભૂલ કરી દીધી. તેઓ કહે છે અલગ અને આપે છે કઈક અલગ જ. એટલે જ તો હું કહેતો હતો કે ફક્ત ઘર બનાવો તો ફક્ત ડ્યુરાશાઇન થી જ બનાવો. હા, ડ્યુરાશાઇન બીજી બ્રાન્ડની સ્ટીલ શીટો કરતા 3 ગણી દમદાર અને 4 ગણી વધારે ચાલે છે. ફક્ત ડ્યુરાશાઇન જ આપે છે સાચી જાડાઈનો ભરોસો. ડ્યુરાશાઇન બને છે વિશ્વની સર્વોત્તમ પેઇન્ટ અને મેટલ કોટિંગ ટેકનિકથી. આ કોટિંગથી સૂરજની ગરમી રહે બહાર અને અંદરના તાપમાનમાં 5 ડિગ્રી સુધી ઘટાડો કરે. ઘરમાં પાણી ટપકવાની કોઈ જ સંભાવના રહેશે નહીં. ડ્યુરાશાઇન બને છે ટાટા બ્લુસ્કોપ સ્ટીલના વિશ્વ પ્રસિદ્ધ કારખાનાઓમાં પ્રમાણિત માર્કા સાથે. તમારી મૂડીનો સાચો મોલ ડ્યુરાશાઇનથી ઘર બને અનમોલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયું દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયું તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામચોક, ગાંધી ચોકની બાજુમાં, ડીસા. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં.
બનાસકાંઠાની થરાદ પોલીસે ખોડા બોર્ડર ચેકપોસ્ટ ઉપરથી વિદેશી દારૂ ભરેલ વધુ એક ટ્રેલરને ઝડપી લઈ સપાટો બોલાવ્યો છે. આ ઓપરેશનમાં પોલીસે દારૂ સહિત કુલ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સપાટો બોલાવતા બુટલેગરોની હુંગ હરામ થઈ ગઈ છે. થરાદમાં નવા આવેલા DYSP SK વાળાએ બુટલેગરો સામે લાલ આંખ કરી છે. હાલ ગુજરાતમાં દારૂના દંગલ વચ્ચે વિધાનસભાની પેટાચૂંટણી ચાલતી હોઈ રાજસ્થાન રાજ્યમાંથી મોટા પ્રમાણમાં ગુજરાતમાં દારૂ ઘુસાડવાની કોશિશો થઈ રહી છે. ત્યારે થરાદના DYSP SK વાળાએ દારૂની હેરાફેરી અટકાવવા કડક સૂચના આપતા થરાદના PI JB આચાર્ય અને PSI KK રાઠોડે ખોડા બોર્ડર ઉપર સઘન વાહન ચકાસણી હાથ ધરી ઉપરાઉપરી બીજી સફળતા મેળવી છે. થરાદ પોલીસે આજે 6,000 બોટલ વિદેશી દારૂ ભરેલું ટ્રેલર ઝડપી લઈ 29 લાખથી વધુની કિંમતના વિદેશી દારૂ અને ટ્રેલર સાથે કુલ 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રેલર ચાલકને જેલના હવાલે કરી દઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બુટલેગરોની હુંગ હરામ થઈ ગઈ છે. રાજ્ય સરકારે રાજ્યભરમાં 5મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનો દોર હાથ ધર્યો છે. ત્યારે ડીસા ખાતે પણ આજે સ્થાનિક નગરપાલિકા દ્વારા શહેરના લોકોને સરકારી યોજનાનો લાભ મળી રહે તે માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. રાજ્ય સરકારે તમામ નાગરિકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે, પરંતુ ઘણા લોકો જાણકારીના અભાવે સરકારની વિવિધ યોજનાઓના લાભથી વંચિત રહી જતા હોય છે. મોટાભાગની યોજનાઓનો લાભ લેવા માટે સરકારી પુરાવા એકત્રિત કરવામાં પણ લોકોને મુશ્કેલી વેઠવી પડતી હોય છે. ત્યારે આ સમસ્યા ઉકેલવા ડીસા નગરપાલિકા દ્વારા આજે ડીસા નગરપાલિકા સંચાલિત SEW હાઈસ્કૂલમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મામલતદાર સહિત અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સેવા સેતુ કાર્યક્રમમાં નગરજનોને વિવિધ સરકારી યોજનાઓની માહિતી આપવા સાથે સ્થળ ઉપર જ જરૂરી દાખલા પણ કાઢી આપવામાં આવ્યા હતા. અરજદારોને એક જ સ્થળે સરળતાથી સરકારી દાખલા મળી જાય તે માટે યોજાયેલા આ કાર્યક્રમનો લાભાર્થી પરિવારોએ પણ બોડી સંખ્યામાં લાભ લીધો હતો. પ્રગતિશીલ કાર્યક્રમ અન્વયે સરકારશ્રીએ ચાલુ વર્ષે આ 5મો તબક્કાનું આયોજન કરેલ છે, જે નગરપાલિકા દ્વારા ડીસા સિટીમાં તમામ સરકારી કચેરીઓ તરફથી જે સહાય અથવા તો જે કાર્ડ મળે છે એ લાભાર્થીઓને આપવા માટે SCW હાઈસ્કૂલમાં એનું વ્યવસ્થા ગોઠવેલ છે, જે ખૂબ સરસ વ્યવસ્થા ગોઠવેલ છે. સરકારશ્રીનો લાભ મેળવવા માટે તમામ લાભાર્થીઓને રિક્ષાઓ દ્વારા પ્રચાર કરીને પણ જાણ કરવામાં આવેલ છે. બરાબર છે. ઓકે. જિલ્લા મથક પાલનપુર ખાતે હાલ માનસરોવર ફાટક ઉપર નવા ઓવરબ્રિજનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને આ બ્રિજનું મોટાભાગનું કામ પૂર્ણ પણ થઈ ગયું છે. જો કે આગામી ટૂંક સમયમાં નવી રેલવે લાઇન માટે પાલનપુર શહેરના હાલના રેલવે ઓવરબ્રિજની ઊંચાઈ વધારવાની કામગીરી હાથ ધરાનાર હોય શહેરમાં પ્રવેશ માટે વાહનચાલકોએ માનસરોવર ફાટક થઈને આવવું પડે તેમ હોય માનસરોવર બ્રિજનું બાકી કામ ઝડપી ગતિએ પૂર્ણ કરવા તંત્ર દ્વારા આ વિસ્તારમાં વર્ષોથી રોડ ઉપર વસવાટ કરતા લોકોના દબાણો હટાવવાની કવાયત શરૂ કરી છે. આજે પાલિકાની ટીમે માનસરોવર ફાટક નજીક આવેલા રહેણાંક મકાનોના સર્વેની કામગીરી હાથ ધરતા આ વિસ્તારના રહીશોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. પાલિકા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવતીકાલ શનિવારે પોલીસ રક્ષણ સાથે પાલિકાની ટીમ માનસરોવર ફાટક પાસેના વર્ષો જૂના દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરશે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. પાલનપુરની ITI કોલેજમાં આગ લાગી હોવાના અહેવાલોથી દહેશતના માહોલ વચ્ચે મચી દોડધામ. જોકે તંત્રની સક્રિયતા ચકાસવા પોલીસ દ્વારા આગ હોનારતની મોકડ્રીલ કવાયત હાથ ધરાઈ હોવાની સ્પષ્ટતા બાદ નગરજનોને હાશકારો. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. મચ્છર તમારો દુશ્મન છે. ચેપી માદા એડિસ ઇજિપ્તી મચ્છરના કરડિયાના 4-7 દિવસમાં ડેન્ગ્યુ થઈ શકે છે. આ મચ્છર પર સફેદ ટપકા અને સફેદ લીટીઓ હોય છે, જે ચોખ્ખા અને શાંત પાણીમાં ઈંડા મૂકે છે. તે દિવસે વધારે સક્રિય હોય છે. ડેન્ગ્યુના લક્ષણો: ભારે તાવ આવવો, માથા, આંખો, સ્નાયુ અને સાંધામાં દુખાવો, ભૂખ ઓછી થવી, ઉલટી થવી અને શરીર પર લાલ ચકામા પડવા. ડેન્ગ્યુના કોઈ પણ લક્ષણ દેખાતા તરત જ ડોક્ટરને બતાવો અને ડોક્ટરે સૂચવેલ સારવાર શરૂ કરો. આવા સમયે વધારે માત્રામાં પાણી, પ્રવાહી સંતુલિત આહાર લેવો. મચ્છરથી બચવા મસ્કિટો રેપેલન્ટનો ઉપયોગ કરો. દવાયુક્ત મચ્છરદાની વાપરો. બારીની ફરતે જાળી લગાવો અને મચ્છર મારવાની દવાનો છંટકાવ કરો. મચ્છરનો વિકાસ અટકાવવા પાણી ભરવાના વાસણને નિયમિત રીતે ઘસીને ચોખ્ખું રાખો, જેથી ડેન્ગ્યુના ઈંડા નાશ પામે.
કુલરમાં જમા થતું પાણી અને ફૂલદાનીનું પાણી કાઢી રોજ બદલો. નકામી બોટલ્સ, ટાયરમાં જમા પાણીનો નિકાલ કરો. સાંજ પડતા પહેલા બારી બારણા બંધ કરી દો. આખું શરીર ઢંકાઈ શકે તેવા કપડાં પહેરો. મચ્છર તમારો દુશ્મન છે. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, શુદ્ધતા અને વિશ્વાસનું પ્રતીક. સોના અને ચાંદીના હોલમાર્ક દાગીનાનું વિશાળ કલેક્શન. તહેવારોમાં અનુભવાતી લાગણીઓને સમજીને અમે લાવ્યા છીએ. નવરાત્રીથી દિવાળી સુધી સોનાના હોલમાર્ક દાગીનાની ખરીદી ઉપર ઘડામણ ફક્ત રૂપિયા 101 પ્રતિ ગ્રામ. તો તમારા પ્રસંગને યાદગાર બનાવવા અમારા શોરૂમની અવશ્ય મુલાકાત લો. શ્રી સુંદા ગોલ્ડ જ્વેલર્સ, નગરપાલિકા સામે, બગીચા રોડ, ડીસા. ફોન નંબર 232-0000. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર. બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા. ફોન નંબર 228-772-222-201. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં, બનાસકાંઠાના ભાભર તાલુકાના સુથાર નેસડી ગામે આજે મામાજી મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી. 22 ગામ માળી સમાજના સોલંકી પરિવાર દ્વારા સુથાર નેસડી ગામે બંધાયેલ મામાજી મંદિરે આજે પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરાયું હતું. આ અવસરે નવનિર્મિત મંદિરમાં મામાજી તથા માજીસાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઈ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુરુવારે રાત્રે સંતવાણી કાર્યક્રમ સંપન્ન થયા બાદ આજે બપોરે 12:39ના વિજય મુહૂર્તે પ્રતિમાઓની પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. આ અવસરે સંત ચોગારામજી બાપુ, પૂજ્ય દયાળગીરી બાપુ, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મગનલાલ માળી, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, પાંચાભાઈ માળી, પ્રવીણભાઈ માળી, વાવના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર સહિત અન્ય આગેવાનો તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમની શોભા વધારી સોલંકી પરિવારના સરસ આયોજનની પણ સરાહના કરી હતી. વડગામ તાલુકાની હરદેવાસણા પ્રાથમિક શાળામાં વ્યસન મુક્તિ સેમિનારનું આયોજન કરાયું હતું. નશાબંધી અને આબકારી વિભાગના મુખ્ય અધિકારી કે આર ગઢવીની અધ્યક્ષતામાં યોજાયેલા વ્યસન મુક્તિ સેમિનારમાં વ્યસનને તિલાંજલિ આપવા ચર્ચા કરાઈ હતી. આ પ્રસંગે યોજાયેલ વક્તૃત્વ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓએ પણ વ્યસન મુક્તિ અંગે તેમના વિચારો રજૂ કર્યા હતા. આ સેમિનારમાં ગામના સરપંચ રણછોડભાઈ પરમાર, પૂર્વ સરપંચ સરદારભાઈ ચૌધરી અને જગદીશભાઈ ભાટિયા, શાળાના આચાર્ય જયેશભાઈ પ્રજાપતિ, શાળા પરિવાર તેમજ ગ્રામજનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વડગામ તાલુકાના કબીરપુરા ગામે 12 પાદરદેશ નાઈ સમાજ કેળવણી મંડળની સાધારણ સભા યોજાઈ હતી. જગદીશભાઈ નાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભામાં બોડી સંખ્યામાં જ્ઞાતિ બંધુઓએ ઉપસ્થિત રહી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધારવા સહિત સમાજના વિકાસને લગતા અન્ય મુદ્દાઓ સંદર્ભે ચર્ચા વિચારણા કરાઈ હતી. આ બેઠકમાં આગામી 30 ઓક્ટોબરે નગાણા ખાતે વેરાઈ માતાના મંદિરે યોજાનાર સમાજના વાર્ષિક સ્નેહમિલન તથા ઇનામ વિતરણ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી નવી કારોબારીની રચના પણ કરાઈ હતી. જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત આઈટીઆઈ કોલેજની બિલ્ડિંગમાં આગ લાગી હોવાના અહેવાલો વહેતા થતાં ફફડાટ ફેલાયો હતો અને ફાયર ફાઈટરની ટીમ સાથે વહીવટી તંત્ર પણ દોડતું થઈ જતાં નગરજનોમાં ઉચાટ ફેલાયો હતો. જોકે બાદમાં પોલીસે સાવચેતીના ભાગરૂપે તંત્રની સક્રિયતા ચકાસવા આગ હોનારતની મોકડ્રીલનું આયોજન કર્યું હોવાની જાણ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પાલનપુર આઈટીઆઈમાં આજે આગ લાગી હોવાના અહેવાલો વહેતા થતાં ફાયર ફાઈટર અને પોલીસ સહિત વહીવટી તંત્રની ટીમ પણ આઈટીઆઈ ખાતે દોડી જઈ બચાવ કામગીરીમાં જોતરાઈ ગઈ હતી. જોકે બાદમાં સુરતની આગ હોનારતમાં કેટલાક લોકોએ જીવ ગુમાવ્યા હોય, કોઈ બિલ્ડિંગમાં આગ લાગે તો કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય તે માટે તંત્રની સક્રિયતા ચકાસવા જિલ્લા પોલીસ વડા તરણકુમાર દુક્કલની સૂચનાથી પોલીસ દ્વારા જ આઈટીઆઈમાં આગ હોનારતની મોકડ્રીલ કવાયતનું આયોજન કરાયું હોવાનું સ્પષ્ટતા થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. આ મોકડ્રીલ કવાયતમાં ડીવાયએસપી આર કે પટેલ, એઆર જનકાંત, એસઓજી પીઆઈ એસ એ ડાભી તેમજ એલસીબી એસઓજી
હેડક્વાર્ટર્સ પશ્ચિમ તેમજ પૂર્વ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ જોડાયા હતા. હવે એક નજર રાજ્યના સોના ચાંદી બજાર ભાવ પર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો, જ્યારે ચાંદીનો ભાવ યથાવત રહ્યો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 50 રૂપિયા વધીને 38,050 રૂપિયા રહ્યો હતો, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 45,500 રૂપિયા યથાવત રહ્યો હતો. એ જ રીતે 1 કિલો રૂપાનો ભાવ પણ 45,300 રૂપિયા યથાવત રહ્યો હતો. છેલ્લે જોઈએ આજના ગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે રાયડાના ભાવ 710 થી 720 રૂપિયા રહ્યા હતા, જ્યારે ઘઉંના 390 થી 415, બાજરીના 325 થી 431, મગફળીના 1000 થી 1134, મગના 900 થી 975, તલના 1800 થી 1911, તેમજ રાજગરાના ભાવ 1450 થી 1515 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે રાયડાની 167 બોરીની આવક થઈ હતી, જ્યારે ઘઉંની 41, બાજરીની 1451, મગફળીની 10,340, મગની 4, તલની 8, તેમજ રાજગરાની 29 બોરીની આવક થઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પોતાને થયેલી 3 મહિનાની કેદની સજાનો આદેશ કોર્ટ દ્વારા સ્થગિત રખાયો હોવાનો ડીસાના ધારાસભ્યનો દાવો. જોકે સજાના અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ધારાસભ્યએ વોટ્સએપ કોલ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે ભેમાભાઈ ચૌધરીએ પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરતા ખળભળાટ. દારૂના દંગલ અને પેટાચૂંટણીના માહોલ વચ્ચે આક્રમક બની ગયેલી થરાદ પોલીસે ફરી બોલાવ્યો સપાટો. ખોડા બોર્ડર ઉપરથી 29 લાખનો દારૂ ભરેલા ટ્રેલર સહિત 40 લાખનો મુદ્દામાલ ઝડપી લેવાતા બુટલેગરોની હુંઘ હરામ. પાલનપુરમાં વર્તમાન રેલવે પુલને ઊંચો ઉપાડવાની કાર્યવાહીના પ્રારંભ પૂર્વે જ માનસરોવર ફાટક ઉપરના ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવા આવતીકાલથી હાથ ધરાશે આક્રમક દબાણ હટાવ ઝુંબેશ. પાલિકાની ટીમે માનસરોવર ફાટક આજુબાજુના દબાણોનું સર્વે કરતા સ્થાનિક રહીશોમાં ફફડાટ. પાલનપુરની આઈટીઆઈ કોલેજમાં આગ લાગી હોવાના અહેવાલોથી દહેશતના માહોલ વચ્ચે મચી દોડધામ. જોકે તંત્રની સક્રિયતા ચકાસવા પોલીસ દ્વારા આગ હોનારતની મોકડ્રીલ કવાયત હાથ ધરાઈ હોવાની સ્પષ્ટતા બાદ નગરજનોને હાશકારો. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.